આજ રોજ આમ આદમી પાર્ટી રાજકોટ વોર્ડ નંબર 16 માં વાલીઓ અને વિદ્યાર્થીઓ તરફથી વોર્ડ નંબર 16 ના મંત્રી મુમતાજબેનને કહેલ કે રાજમંદિર સ્કૂલમાં ફી ન ભરવાના કારણે સાહેબ પેપર ફાડી નાખે છે અને પરીક્ષામાં બેસવાની ના પાડે છે. તો આજ રોજ આમ આદમી પાર્ટીમાંથી રાજકોટ શિક્ષણ સેલ પ્રમુખ દિગ્વિજયસિંહ વાઘેલા અને શહેર મહિલા ઉપપ્રમુખ ખેરુનબેન ભુવડ, એડવોકેટર તેમજ જોન પ્રભારી રાકેશભાઈ સોરઠિયા તેમજ સોશિયલ મીડિયાના તેમજ શહેર મંત્રી હર્ષાબેન શેઠ તેમજ મુમતાજબેન શેઠવા વગેરે સ્કૂલ હાજર થઈ વાલીઓ વિદ્યાર્થીઓ અને સ્કૂલના શિક્ષકો સાથે સમન્વય કરાવી સુખદ સમાધાન કરાવ્યું. પ્રક્ષોનો સુખદ અંત લાવેલ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સારો પ્રતિ આમ આદમી પાર્ટીના કાર્યકરો એકરસ આયોજન કરી તકરારનું નિવારણ લાવેલ. આ તકે ખેરુનબેન ભુવડ એડવોકેટર એ શિક્ષણ સેલના પ્રમુખ દિગ્વિજયસિંહ વાઘેલાને વાત કરેલ અને યોગ્ય રજૂઆત કરી વાલીઓ તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નો પાછા આપેલ. ત્યારબાદ અમો આમ આદમીની વિચારધારા સમજાવી સમજી પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈ સ્વૈચ્છિક રીતે બધા વાલીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા તૈયાર થયેલ. આગળ તારું ભાઈ નામ મહિને નથી પૂરો 5,000 રૂપિયા અને કાલે 10 ધોરણનો એક્ઝામ હતું તો પેપર સાહેબે મેહુલ સર રાવલે પેપર ફાડી નાખ્યા. તમારે 9 ધોરણમાં બેઠું છે ને 8 ધોરણના પૈસા માગે છે, તમારે કેવી રીતે ભરવા? મને કહે કે તમારે 14,000 રૂપિયા ભરવાના, હજી મહિનો નથી થતા. મેં 5,000 રૂપિયા તો આપી દીધા અને છોકરાના પેપર જોતા કે 200 રૂપિયા તમે દો તો અમે તમને પેપર આપી, અગર કે અમે તમને બેસવા નહીં દઈને પરીક્ષા નહીં દેવા દો. બસ આટલી રજૂઆત છે અમારી અને ગરીબ માણસ છે, અમે કેવી રીતે પૈસા ભરી? તમે કયો બે આવેલી રાજમંદિર સ્કૂલની અંદર વાલીશ્રીઓને ઘણા બધા પ્રશ્નો હતા, એ માટે આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ દિગ્વિજયસિંહ વાઘેલા અહીંયા આજ મોટે મુલાકાતે હતા, સાથે ખેરુનબેન ભુવડ જે મહિલા ઉપપ્રમુખ છે શહેરના, તેમના દ્વારા એક મળેલી માહિતી મુજબ અહીંયા વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઉમેર સાધી અને ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ કરેલ છે. હવે અમુક જે સ્કૂલો જે છે ફી બાબત હતી એ બાબતે ઇન્સ્ટોલમેન્ટ કરી આપવા માટે સ્કૂલે બાહેધરી આપેલી છે અને હપ્તા સિસ્ટમથી સ્કૂલમાં ફી ભરી દેશે અને જે FRCના નિયમ મુજબ 75% જ ફી ભરવી એ બાબતે બધી રીતના તેમને બાહેધરી આપી અને અમને ખાતરી આપેલી છે કે વાલીઓને આજ પછી
જે ફી બાકી છે એ ભરી શકવાની સક્ષમતા તાત્કાલિક ન હોય અને ઇન્સ્ટોલમેન્ટ કરી આપવા માટે અમે બંધાયેલા છીએ, ત્યારે હવે આ બાબતે આમ આદમી પાર્ટી અને વાલી વચ્ચે એક બાર્ગેનિંગ કરી અને સુખદ અંત આવેલ છે, ત્યારે હવે વાલીશ્રીને આપણે કહીએ કે તે આ બાબતથી સંતોષ છે. આ બાબતે હવે સ્કૂલ જે છે એ હવે ઇન્સ્ટોલમેન્ટ કરી દેવા માટે તૈયાર છે. અત્યારે જે સ્થિતિ છે કે એકની સાથે ફી નથી ભરવાની, પણ જે સમય મળશે એમ અમે ફી તો ભરવી પડે, પણ એના માટે આપણે ઇન્સ્ટોલમેન્ટ કરી દેશે અમને અંદર ખાતરી આપી છે. અને છતાંય તમારા કાંઈ બહેતર પ્રશ્ન હોય છે તો આપણે સાંભળશું. તો અમે ઘણા બધા વાલીઓના આ પ્રશ્ન સાંભળી અને બધી રીતે આપણે એને કરેલું છે. તો આ બાબતે હવે અહીંયા આમ આદમી પાર્ટી તરફથી આ પ્રશ્નનું નિરાકરણ આવેલ છે.